વરાછા વિસ્તારમાં આવેલા હીરાબાગ સર્કલ નજીકથી પસાર થતી કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેથી કારમાં સવાર દંપતિ પોતાનો જીવ બચાવવા નીચે ઉતર્યા હતા. જો કે આગ એટલી પ્રચંડ હતી કે સંપૂર્ણ વળીને ખાક થઈ ગઈ હતી. વરાછાના હીરાબાગ વિસ્તારમાં પાટીદારો મોટી સંખ્યામાં રહે છે, ત્યારે છેલ્લા થોડા દિવસથી કોઈ હિંસા ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ દરમિયાન મોટા વરાછા ખાતે રહેતા હરેશભાઈ દેસાઈ પત્ની સાથે ઘરેથી નીકળી અંકુ ચાર રસ્તા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન હીરાબાગ નજીક બોનેટમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા, જેથી તેઓ કારમાંથી પત્નીને સલામત રીતે બહાર કાઢી અને બહાર આવ્યા હતા અને કાર આગની લપેટમાં આવી ગઈ હતી. કારમાં આગ લાગતા રસ્તા પરથી પસાર થતા લોકોને ફરી આંદોલનનો અહેસાસ થયો હતો. જો કે પોલીસે કારના કાચ તોડી નાખીને મોટી દુર્ઘટના ન થાય તેની તકેદારી લીધી હતી. આ દરમિયાન ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગમાં સંપૂર્ણ કાર બળીને ખાક થઈ ગઈ હતી. પેટ્રોલ કારમાં કયા સંજોગોમાં આગ લાગી તે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ સુરત.